નમસ્કાર, આપની સામે હું એક સરસ મજાનો વિષય સ્ત્રીઓ દીકરીઓનું લઈને વાત કરું છું. વર્ષો પહેલાંનું એક લગ્ન ગીત મને યાદ આવે છે, જ્યારે દીકરી તેના ઘરે જઈ રહી હોય છે. એ છે કે જીવન એક સંગ્રામ છે અને જીવન જીવી જાણજો, દુનિયાને બતાવજો કે જીવન કેમ જીવાય છે. આ જીવન એક સંગ્રામ જેવું છે, એમાં સ્ત્રીઓ માટે તો ખાસ છે, જે ઘરનો, સમાજનો અને પરિવારનો પાયો છે, જેના થકી દરેક રચના, દરેક બાબત એના ઉપર આધારિત છે. તો સ્ત્રી ક્યારેય નબળી અબળા હોવી જ ન જોઈએ. સ્ત્રી આર્થિક, સામાજિક અને માનસિક રીતે મજબૂત હોવી જોઈએ. બીજાના અભિપ્રાય કે બીજાના મત ઉપર આપણું જીવન ચાલે એ આપણે ક્યારેય નહીં. આપણો આત્મવિશ્વાસ, આપણી ઓળખ અને આપણી કામકાજ કરવાની બુદ્ધિ ક્ષમતા આપણે જ ખીલવવી જોઈએ. સ્ત્રીના જીવનમાં સ્વતંત્રતા ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે આપણી જાતથી દરેક કામોને હેન્ડલ કરી શકીએ, કોઈના વિચાર કે બીજાના મત ઉપર ક્યારેય નહીં. જીવનમાં ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં કે કોઈ પણ સમયે આપણે ઢળતી નારી કહેવાય છે, તો એ આપણું સમર્પણનો અને લાગણીનો ભાવ છે અને દરેક પરિસ્થિતિને હેન્ડલ કરવાની સ્ત્રીઓની ક્ષમતા છે. તો દીકરીઓએ, સ્ત્રીઓએ હંમેશા પોતાની ઓળખ, પોતાનું જીવન અને પોતાનું રિમોટ કંટ્રોલ પોતાના હાથમાં રાખવું. સ્ત્રી ત્યારે જ સ્વતંત્ર ગણાશે કે જ્યારે તે કોઈના ઉપર આધારિત નહીં હોય. જે બીજાનો આધાર છે, જે જોખમ લઈને જીવન આપી અને એક સર્જન કરે છે, તો એ સ્ત્રી જીવન બનાવે કેમ નહીં. તેના થકી ઘણા જીવનો બને છે, તો એ પોતાનું જીવન કેમ સારું ન કરી શકે. આજે સ્ત્રી વિશેનો મારો એક આ મહત્વપૂર્ણ સંદેશ છે કે સ્ત્રીઓ દરેક ઘરમાં હોય, હાઉસવાઈફ હોય, કોઈ જોબ કરતી, વર્ક કરતી વુમન હોય, તો તેમને દરેકે પોતાની ક્ષમતાનો પરિચય કેળવવો, પોતે ક્યાંય નબળી નથી, ક્યાંય દુઃખ બીજાથી લઈ લે એવું ક્યારેય ના બનવું જોઈએ, અને સમય, પરિસ્થિતિ અને જીવન સ્ત્રીના હાથમાં છે. સ્ત્રીએ કેવું જીવવું અને કેવું બનાવવું એ પણ એના હાથમાં છે. તો જય શ્રી કૃષ્ણ.